બેલા વિદ્યાર્થી મિત્રો નવલ સ્કૂલ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું ધોરણ 3 અને વિષય આપણો છે આસપાસ તો આપણે 8 પાઠ તો શીખી ગયા હવે 9મો પાઠ છે કેવો સરસ કે આવરે વરસાદ તો આના ઉપરથી તો તમને સરસ મજાનું ગીત ગાતા પણ આવડે છે આવરે વરસાદ ઢેબરીયો વરસાદ આપણે ગઈએ છે ને ઉની ઉની રોટલીને કારેલાનું શાક તો આજે આપણે પાઠ 9 માં વરસાદ વિશે શીખવાનું છે તો ચાલો જોઈએ કે આપણે આ પાઠ 9 ને આધાર મુદ્દા લઈના છે જો આ બધા મુદ્દા તમને આવડશે ને તો પ્રશ્ન જવાબ નાના મોટા બધાય તમારી મેળાએ તમને જાતે જ આવડી જશે કે એકવાર યાદ રહી જાય તો આપણે આ પાઠ ને આ જો મુદ્દાઓ જ યાદ રહે તો આખો પાઠ યાદ રહી ગયો સમજવાનો રહે અને આપણે વિચારીને એના પ્રશ્ન જવાબ લખી શકીએ હવે તમે ધોરણ 3 માં આવી ગયા છો એટલે તમારે થોડીક મહેનત વધારે કરવાની છે તો ચાલો આપણે જોઈએ કે પાઠને અનુરૂપ શું છે આ પાઠની અંદર શું શીખવાનું છે કે જેથી કરીને આપણને પાઠ સહેલો લાગે તો જુઓ હવે વરસાદ તો વરસાદ કેવી રીતના આવે તો કે ઉનાળામાં સૂર્યની ગરમી ઉનાળામાં ખૂબ તાપ પડે આપણે કંટાળી જઈએ ત્યાં સુધી કે ભાઈ હવે ક્યારે વરસાદ આવે ક્યારે આપણે વરસાદમાં નાહીએ તો ગરમીને લીધે શું થાય કે જળાશયો અને દરિયા બધા તો ખુલ્લા જોઈ મોટા વિશાળ દરિયા એનું દરિયાનું જે પાણી છે એ ગરમ થઈ અને વરાળ બનીને આકાશમાં જાય તો આકાશમાં જાય અને પછી એ શું થાય તો કે ઈ જે વાદળા છે ઈ પાણી છે એ વરાળમાં રૂપાંતર થઈ અને શું થાય ઠંડુ પડે હવા ફેંકાય એટલે તરત એમાં ઠંડક આવે તો આકાશમાં જે વાદળા ઠંડા થાય અને પછી શું બને તો કે જે વાદળામાંથી પાણીના ટીપા બને એ ફરે એટલે પાણીના ટીપામાં એનું રૂપાંતર થાય પછી એ જ ટીપા પાણી સ્વરૂપે પાછા નીચે નીચે આપણી ધરતી ઉપર આવે જમીન ઉપર આવે તો એને આપણે શું કહીએ વરસાદ કહીએ જો તમારે આ મુદ્દો આખો શીખવો હોય તો હમણાં શિયાળાની શરૂઆત થશે મમ્મી ગેસ ઉપર તપેલું પાણીનું ગરમ મૂકશે તો તરત ખબર પડશે કે પાણી ઉકળશે તો એનું શું બનશે વરાળ બનશે એ વરાળ ઉપર આપણે પાણીના તપેલાની ચીબું ઢાંકી દેજો ચીબું ઢાંકી પછી ગેસ બંધ કરી દેજો પાણી ગરમ થઈ જાય એટલે તો તમે શું કરશો કે ચીબું ગેસ તો બંધ કરી દીધો પાણી ઉકળી ગયું છે પછી તમે થોડી વાર રહી અને એ ચીબાને ખોલીને જોશો તો એ ચીબાના તળિયા ઉપર જે ઢાંકણું ઢાંક્યું હોય એના ઉપર પાણીના ટીપા બાજી ગયેલા હશે પછી એ ચીબાને તમે આમ અધર કરી અથવા તો ગરમ હોય એટલે ધ્યાન રાખજો મમ્મી જ બધું બતાવશે બરાબર તમે આ બધું જોયેલું જ હશે પણ તમને પર્યાવરણની દ્રષ્ટિએ ભણતા ન આવડતું એટલે આપણે શીખવાની છે કે વાક્ય બનાવતા શીખવાનું અને સમજવાનું તો એ ટીપા પાછા જમીન ઉપર પડે તો પાછું પાણી વરાળનું શેમાં રૂપાંતર થયું પાણીમાં હવે પાણીને આપણે જમાવી ફ્રીજમાં જો મૂકીએ છીએ પાણીની ટ્રે ભરી તો શું બની જાય છે બરફ બની જાય છે ને તો પાણીના ત્રણ સ્વરૂપો છે કેટલા એ પહેલું પ્રવાહી ઘન પ્રવાહી અને વાયુ તો પહેલું ઘન તો બરફ પછી પ્રવાહી તો પાણી અને વાયુ વાયુને શું કહેશું વરાળ કહેશું બરાબર હવે બીજો મુદ્દો જોઈએ ચોમાસામાં શું થાય વરસાદ આવે પહેલા શું થાય તો કે ચોમાસામાં કાળા વાદળો બંધાય વાદળોમાં વીજળી થાય વીજળીનો ગડગડાટ અવાજ થાય પછી વીજળીના ચમકારા આપણને જોવા મળે ઘણી વાર તો એટલી બધી વીજળી કડકતી હોય કે આપણને ડર પણ લાગે પછી જુઓ તો પછી આવું બધું થઈ જાય પછી શું થશે એટલે પછી વરસાદ પડશે પછી કોઈક વાર વરસાદનું જોરદાર ઝાપટું આવે ફરી પાછું સાવ બંધ થઈ જાય રહી જાય તો આપણે એમ કે બહુ વાર તો ઝાપટું હતું બરાબર પછી વરસાદ સતત ચાલુ રહે ને એક ધારો એક દિવસ બે દિવસ તો એમ એવી રીતના 3-4 દિવસ ચાલુ વરસાદ રહે તો એને આપણે શું કહીએ હેલી થઈ કહેવાય શું થઈ હેલી થઈ કે વરસાદ એક જ ધારો શનિવારથી શનિવાર સુધી આવ્યો તો એને 8 દિવસની હેલી કહેવાય હવે એના પછીનો મુદ્દો જુઓ પછી વરસાદ પડ્યા પછી શું વાતાવરણ હોય તો કે જે ચારે બાજુ ક્યાંય આપણે કઈ વાવ્યું ન હોય તેમ છતાં પણ ઘાસ ઉગી નીકળે ચારે બાજુ લીલુંછમ બધું થઈ જાય અને ધરતીએ જાણે લીલી ચાદરો ની હોય એવું સરસ વાતાવરણ થઈ જાય પછી તો કે જો વરસાદ પડે તો શું થાય તો કે નદી નાળા સરોવર બધું છલકાઈ જાય ચારે બાજુ પાણી પાણી થઈ જાય એના પછીનું છે નદીમાં પૂર આવે વરસાદ વધારે પડતો થાય તો નદીમાં શું આવે પૂર આવે પછી ઘર વખરી તળાઈ જાય
તો કયા વિસ્તારોમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા હોય તો આપણે ટીવીમાં સૂચના સાંભળીએ છીએ છાપામાં વાંચીએ છીએ કે નીચાણવાળા વિસ્તારોને સૂચના આપવામાં આવી કે તમે આ જગ્યાને ખાલી કરી દો જેથી કરીને પાણીથી પાણીના પ્રવાહથી બચી શકાય ઘર વખતે ગણાય જાય ઘણો બધો જો વરસાદ વધારે પડતો થાય તો નુકસાન થાય ઢોર અને માણસો પણ તણાઈ જાય એટલો બધો પાણીનો પ્રવાહ હોય તો અને પાકને પણ નુકસાન થાય જો અત્યારે ખેતરોમાં ચારે બાજુ પાણી ભરેલા છે જેથી કરીને પાકને વધારે વરસાદ થયો હોય તો નુકસાન થયું કહેવાય પછી છે અતિવૃષ્ટિ અતિવૃષ્ટિ કોને કહેશું અનાવૃષ્ટિ કોને કહેશું અતિ એટલે વધારે અનાવૃષ્ટિ એટલે જરાક પણ નહીં અતિવૃષ્ટિ કોને કહેશું તો કે જેમાં વરસાદ જે વર્ષની અંદર વરસાદ વધારે જરૂરિયાત કરતા વરસાદ વધારે થાય તેને આપણે અતિવૃષ્ટિ કહેશું પછી અનાવૃષ્ટિ કેને કહેશું કે વર્ષમાં વરસાદ જેટલી જરૂરિયાત હોય એટના પ્રમાણમાં સાવ ઓછો થાય અથવા તો ન પણ થાય તો તેને આપણે શું કહેશું અનાવૃષ્ટિ કહેશું તો હવે જો અતિવૃષ્ટિ થાય અથવા તો ચોમાસાની ઋતુ હોય તો ત્યારે તમને શું જોવા મળે મેઘધનુષ્ય જોવા મળે મેઘધનુષ્યના રંગો કેટલા હોય સાત રંગ હોય હવે સાત રંગ વિશે પણ આપણે જોશું આપણે કીધું તો જાન્યુઆરી કિનારા એ શબ્દ યાદ રાખો એટલે સાતે કલર તમને યાદ રહી જશે એ હવે આપણે પછી જોશું અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વિશે પ્રશ્ન જવાબ આવે તો આવડવું જોઈએ કે વરસાદ વધારે પડે તો અતિવૃષ્ટિ વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટિ હવે આવી રીતે આપણે પાઠ 9 ને અનુરૂપ મુદ્દા જોયા હવે પાઠ્યપુસ્તકને લઈ અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠને અનુરૂપ પાછું શરૂઆત કરીશું અસ્તુ